નમસ્કાર, મોર્નિંગ રાઉટર આપનું સ્વાગત છે. હું છું આપની સાથે માનસી અને હવે વાત કરીએ પેપર લીક કાંડની. તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી પહેલા વાત કરીએ કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો. 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. રાત્રે 9:23 ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 11 કિલોમીટર દૂર નોંધાયું. તો કચ્છની ધરા ફરી એકવાર ધ્રુજી હતી. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. તો ભૂકંપનો આંચકો અનુભવાતા જે લોકોમાં ભયનો માહોલ સર્જાયો. 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. રાત્રે 9:30ની આસપાસ આ ભૂકંપનો આંચકો અનુભવાયો. તો ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ નજીક નોંધવામાં આવ્યું છે. તો ફરી એકવાર કચ્છની ધરા ધ્રુજી હતી. ભૂકંપનો આંચકો અનુભવાતા જ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તો કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ નજીક નોંધવામાં આવ્યું હતું. ભૂકંપ આવતા જ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. તો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ નજીક નોંધવામાં આવ્યું હતું. 3.4ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો. વારંવાર કચ્છની ધરા ધ્રુજતી રહે છે, જેના કારણે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક હજુ પણ ભયનો માહોલ છે. આગળ વાત કરીએ તો અમદાવાદમાં આજથી 3 દિવસ જુનિયર ડોક્ટર્સની હડતાલ રહેશે. સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા સામે નારાજગી રહેશે. મેડિસિન વિભાગના વડા ડોક્ટર કમલેશ ઉપાધ્યાય પર હેરાન કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. અનેક રજૂઆતો કરવા છતાં પણ પ્રશ્નનો ઉકેલ ન આવતા આ ડોક્ટર્સ હડતાળ ઉપર છે. સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા છે ડોક્ટર કમલેશ ઉપાધ્યાય, જેમની સામે હેરાન કરવાનો આક્ષેપ છે. અને જેના માટે આજથી તમામ જે ડોક્ટર્સ છે તે ડોક્ટર્સ હડતાળ ઉપર છે. પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે ડોક્ટર કમલેશ ઉપાધ્યાયની સામે તેઓ હડતાળ કરશે. આજથી 3 દિવસ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સો હડતાળ ઉપર હશે. તો અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ડોક્ટર્સની હડતાળ છે. અને હવે વાત કરીએ પ્રિલિમ પરીક્ષાના પેપર લીકની. ધોરણ 10 અને 12ના પ્રિલિમની પેપર લીકનો મામલો છે. નવનીત એજ્યુકેશનની સાયબર ક્રાઇમમાં અરજી કરી છે. પ્રશ્નપત્ર યુટ્યુબમાં અપલોડ થવા મામલે અરજી કરી છે. ગઈકાલે જે ન્યૂઝ 18 ગુજરાતીએ આ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે પ્રિલિમ પરીક્ષાનું પેપર યુટ્યુબ પર અગાઉથી જ વાયરલ થઈ ગયું હતું. જે પરીક્ષા શરૂ થવાની હતી 18 તારીખે, તેનું પેપર 17 તારીખે જ યુટ્યુબ પર અપલોડ થઈ ગયું હતું. સાથે ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા સાઇટ પર પણ આ પેપર જોવા મળ્યું હતું. જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ શાળાએ પહોંચી ત્યારે તે પેપર ચકાસ્યું અને એ પેપર એક્ઝેક્ટલી એ જ હતું કે જે યુટ્યુબ પર અને સોશિયલ મીડિયા પર અપલોડ થયું હતું. તો પેપર લીક મામલે સરકાર પણ એક્શનમાં આવી હતી અને તપાસના આદેશ આપ્યા હતા. જ્યારે આપને જણાવી દઈએ કે નવનીત એજ્યુકેશને ફરિયાદ પણ હવે દાખલ કરી છે, ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરી છે. તો ધોરણ 10 અને 12ના પ્રિલિમ પરીક્ષાના આજે પેપર છે તે પેપર લીક થયા હતા. તો પેપર લીક મામલે તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. નવનીત એજ્યુકેશને સાયબર ક્રાઇમમાં અરજી કરી છે. એસવીએસ અંતર્ગત જે શાળાઓ આવે છે તે શાળાઓમાં ધોરણ 10 અને 12ની પ્રિલિમ પરીક્ષા યોજાવાની હતી, જે પરીક્ષાનું પેપર લીક થયું હતું. તો 18 તારીખે આ પરીક્ષા યોજાવાની હતી અને 17 તારીખે, એટલે કે એક દિવસ અગાઉ જ આ પેપર લીક થઈ ગયું હતું. ન્યૂઝ 18 ગુજરાતીએ આ અહેવાલ પર પ્રસારિત કર્યો હતો અને ન્યૂઝ 18 ગુજરાતીના આ અહેવાલની અસર પણ જોવા મળી હતી. સરકારે તરત જ આદેશ પણ આપી દીધો હતો તપાસનો. સાથે જ નવનીત એજ્યુકેશને પણ ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરી છે. માત્ર સ્પર્ધાત્મક પરીક્ષા જ નહીં, હવે ધોરણ 10 અને 12ની પ્રિલિમનરી પરીક્ષાના પેપર પણ લીક થઈ રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીએ ખુલાસો કર્યો કે શાળા વિકાસ સંકુલ અંતર્ગત લેવાયેલી પરીક્ષાના પેપર ફૂટી ગયા. અને નવાઈની વાત તો એ છે કે યુટ્યુબ પર આગલા દિવસે જ આ પેપર અપલોડ થઈ ગયા.
શુક્રવારે ધોરણ 12 નું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન નું પેપર લેવાયું। જો કે શાળાઓમાં આ પેપર પરીક્ષાર્થીઓ સુધી પહોંચે એ પહેલા જ આ પેપર YouTube પર અપલોડ થઈ ગયું। ન્યૂઝ 18 ગુજરાતીએ પેપર લીક ના મૂળ સુધી પહોંચવા વધુ ચકાસણી કરી, તો ધોરણ 11 માં વાણિજ્ય વિનયન નું પેપર પણ આ જ રીતે YouTube પર અપલોડ થયેલું જણાયું। જ્યારે શુક્રવારે 7:30 વાગ્યે અમદાવાદની શાળાઓમાં પરીક્ષા શરૂ થઈ અને જે પેપર જોયું તો ખાતરી થઈ ગઈ કે આ પેપર અગાઉથી જ લીક થયેલા છે। SVS એટલે કે શાળા વિકાસ સંકુલ સાથે 6000 શાળાઓ સંકળાયેલી છે, જેના પેપર નવનીત એજ્યુકેશનમાં છપાય છે। પેપર સોશિયલ મીડિયા પર લીક થયાની જાણ થતા નવનીત એજ્યુકેશનની પોલીસને જાણ કરી। આ બાબતની ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે બપોરે રજૂઆત કરી હતી કે ભાઈ આવું કૃત્ય થઈ રહ્યું છે અને આની અંદર અમારે ફરિયાદ કરવાની છે। એમણે કહ્યું કે આ સાયબર સેલની મદદથી આપણે આ કાર્ય કરી શકીશું, એટલે એ FIR નોંધવા તમે પછી આપણે આગળ અમે અહીંયાથી FIR મોકલી અને એની તપાસ આગળ વધારીશું। 7-8 યુટ્યુબની ચેનલ અમે આઈડેન્ટિફાઈ કરી છે, અત્યારે આ લોકો પર જ પ્રારંભિક ફરિયાદ અમે કરીશું। પણ અમારી પોતાની IT ટીમ છે જે હજુ સતત આની પાછળ લાગેલી છે અને બીજા બી 7-8 જણાના નામ અમને મળેલા છે, જ્યાં બહુ જ બધા પેપર નહીં પણ છૂટક 1-2 પેપર પણ એમણે અપલોડ કર્યા હોય આ જ મોડસ ઓપરેન્ડીથી, એવું અમારા ધ્યાનમાં આવ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતીએ સવારથી જ આ મુદ્દે 4 કલાક સુધી અહેવાલ પ્રસારિત કર્યો, તો વિદ્યાર્થીઓના ભાવિ સાથે થઈ રહેલા ગંભીર ચેડાને લઈ સવાલ ઉઠ્યા। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ અને કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ પણ પેપર લીકના મુદ્દાને લઈને આકરા પગલાની માંગ કરી છે। જો પ્રિલિમિનરી પરીક્ષામાં જો આપણે નથી રોકી શકતા તો આ જે મુખ્ય પરીક્ષા હોય છે, એટલે કે જે માર્ચ મહિનામાં જે બોર્ડની પરીક્ષા હોય છે, એમાં કઈ રીતે રોકી શકીશું? જો આ નાના સેન્ટરોમાંથી આ રીતે પેપરો ફૂટી જતા હોય તો આપણે મોટા સેન્ટરો અથવા તો મોટી જયારે પરીક્ષા લેવા જઈ રહ્યા હોય ત્યારે એને આપણે કંટ્રોલિંગ કઈ રીતે કરી શકશું? એમને બ્લોક કરવા માટે કીધું હતું, ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં કીધું હતું, ક્યાં ગઈ વ્યવસ્થા? આખી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રીએ શું પગલાં લીધા? રાજ્યના શિક્ષણ વિભાગે શું પગલાં લીધા? રાજ્યના પોલીસ વડાએ શું પગલાં લીધા? રાજ્યના ગૃહ વિભાગે શું પગલાં લીધા? રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી શું પગલાં લીધા? આ તો ઘણી ગંભીર બાબત છે। પેપર લીક થયાનો ખુલાસો થતાં જ શિક્ષણ વિભાગ અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પણ દોડતું થયું અને જો શાળામાંથી પેપર લીક થયું હશે તો આકરા પગલાંની ખાતરી આપી। આ વસ્તુ શાળા કક્ષાની પરીક્ષાની થયેલી છે અને નવનીતનો પણ લેટર અમને જિલ્લા શિક્ષણાધિકારી તરફથી મળ્યો છે કે આ નવનીત પબ્લિકેશનનું પેપર છપાયેલું છે, ત્યાંથી આ લીક થયાનો મામલો છે। માધ્યમિક શિક્ષણ બોર્ડનું કોઈ ડોક્યુમેન્ટ આમાં લીક થયું નથી, એટલે માધ્યમિક શિક્ષણ બોર્ડ આને ફરિયાદી ના બની શકે, પણ અમારી જવાબદારી છે કે ક્યાંથી થયું છે, એટલે જે જિલ્લાઓમાંથી જે શાળા મારફતે અથવા એના મારફતે થયું હશે તો અમારા જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આપણે એની ફરિયાદની પ્રક્રિયા કરાવીશું। શાળા વિકાસ સંકુલ તરફથી પણ પોલીસમાં ફરિયાદની તૈયારી કરાઈ છે। આ કેસમાં ગુનેગારો સુધી કાયદાનો સકંજો પહોંચે એ જરૂરી છે, એટલું જ નહીં ભવિષ્યમાં આ રીતે કોઈ પેપર લીક ન થાય એવી નક્કર વ્યવસ્થા ઊભી કરવાની પણ તૈયારી શિક્ષણ વિભાગે કરવી પડશે। નવીન ઝા અને ગીતા મહેતા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। પેપર લીક કેસમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ ટ્વીટ કર્યું છે, લીક થયો વિકાસ હેશટેગ સાથે કર્યું ટ્વીટ, તો જગદીશ ઠાકોરે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે। ટ્વીટમાં લખ્યું છે, રાજ્ય સરકાર યુવાનોના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે। આજે પેપર લીક થયા હતા, પ્રિલિમિનરી એક્ઝામના ધોરણ 10 અને 12ના એક વિષયના પેપર લીક થયા હતા, તે બાબતે રાજ્ય સરકાર યુવાનોના પ્રશ્ન પ્રત્યે સંવેદનશીલ છે તેવું ટ્વીટ જગદીશ ઠાકોરે કર્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાનું બજેટ સત્ર મળ્યું, શહેરીજનોને આશા હતી કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમની સમસ્યાઓ પર ચર્ચા કરશે, પરંતુ પ્રજાના પ્રશ્નો પર ચર્ચા કરવાના બદલે સત્તા પક્ષ અને વિપક્ષ બાખડી પડ્યા। એએમસીમાં બજેટ સત્ર દરમિયાન VS હોસ્પિટલ મુદ્દે જ્યારે ચર્ચા ચાલી રહી હતી ત્યારે જોરદાર હોબાળો થયો। નેતા વિપક્ષ શહેજાદ ખાન પઠાણે સંબોધન કરતા કરતા ગાંધીજીના 3 બંદરનો ઉલ્લેખ કર્યો અને એએમસીની વિવિધ બાર સમિતિઓમાં બેઠેલા ચેરમેન સભ્યો બંદર હોવાની ટિપ્પણી કરી, જેની સામે સત્તા પક્ષે વાંધો ઉઠાવ્યો અને શબ્દો પાછું ખેંચવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા, જેના જવાબમાં કોંગ્રેસના સભ્યો પણ પોતાના સ્થાન પરથી ઉભા થઈ નારેબાજી કરવા લાગ્યા।
વિપક્ષના સભ્યોએ આરોપ લગાવ્યો છે કે સત્તાધારી ભાજપે વીએસ હોસ્પિટલ બંધ કરવા માટે કાવતરું ઘડ્યું છે, જેના પર પલટવાર કરતા સત્તાપક્ષે દાવો કર્યો છે કે વીએસ હોસ્પિટલનું નવીનીકરણ થશે. આ તરફ ભાજપના નેતા ભાસ્કર ભટ્ટે કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસમાં બે બે નેતા વિપક્ષ દેખાય છે, એક શહેજાદ ખાન પઠાણ અને બીજા કમળાબહેન ચાવડા. આ મુદ્દે પણ બંને પક્ષના સભ્યો વચ્ચે ખૂબ તૂતું મેમે થઈ. બજેટ સત્રમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસ કોર્પોરેટર સમીરા શેખ રડી પડ્યા. વીએસ હોસ્પિટલ સાથે પોતાનો અનુભવ કહેતા કહેતા રોઈ પડ્યા કોર્પોરેટર સમીરા શેખ. સમીરા શેખે કહ્યું કે વીએસ હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતા તેમની માતાનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો. કોર્પોરેટરે કહ્યું એસવીપીમાં લાખો ખર્ચ્યા બાદ પણ તે તેમની માતાને ન બચાવી શક્યા. અમને દાખલ કરવામાં આવ્યા ત્યારે પણ જૂની રીએ અને જે મારા મોટા ભાઈએ કીધું બોર્ડમાં બજેટના કે ભાઈ ત્યાં બધા ડોક્ટરો અવેલેબલ છે, તદ્દન ખોટી વાત છે, આવું કંઈ છે નહીં. અને એના કારણે એસપીમાં દાખલ કર્યા ફરીથી. એમના માટે જે ખર્ચો થયો, મારા ભાઈએ જેટલું દેવું કર્યું થયું એટલું કર્યું, પણ છેલ્લે મારો ભાઈ બી થાકી ગયો અને મારા મમ્મી બી થાકી ગઈ. કોઈની સાથે કોઈ પણ ખરાબ બનાવ થાય, કંઈ દુઃખ થાય, તો એનું દુઃખ અમને પણ હૃદયથી થાય, એમ અમારી લાગણી પણ એમની સાથે જોડાયેલી હોય છે. અને જે કંઈ હશે બેનને સંતોના અમે આપીએ છીએ, સાથે જે કંઈ જો એમને અન્યાય થવાશે એમાં કોઈ જવાબદાર છે તો એના માટે તપાસ કરી યોગ્ય પગલાં લઈશું. ઓર આ પૂરે દિન કે બજેટ મેં સિર્ફ ઓર સિર્ફ ગુલાબી વાદે ઓર બડી બડી જાહેરાતે કી ગઈ. મેં આપકો યકીન દિલાતા હું કે આને વાલે સાલ મેં ઇન તીનો વિભાગો મેં શૂન્ય કામ હોને વાલા હે. છેલ્લા બે વર્ષથી વીએસ હોસ્પિટલને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસ તરફથી આ મુદ્દે અનેક આંદોલનો પણ થઈ ચૂક્યા છે અને દર બજેટ વખતે આ મુદ્દો હોબાળાનું કારણ બને છે. પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ તરફ સુરત મહાનગરપાલિકાની બજેટની સામાન્ય સભા પણ તોફાની થઈ. સામાન્ય સભામાં આમ આદમીના કોર્પોરેટરોએ બોલવાનો મોકો ન મળતા મેયર સમક્ષ આકરા પાણી થયા. કોર્પોરેટરો બેનર લઈ મેયરની સામે બેસી ગયા. મામલો ઉગ્ર થતા માર્શલો વચ્ચે પડી ઉગ્ર કોર્પોરેટરને બહાર લઈ ગયા. આપના કોર્પોરેટર મોનાલી હીરપરાએ આક્ષેપ કર્યો છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપી મહિલા કોર્પોરેટરોએ તેમના પર હુમલો કર્યો. આ ઉપરાંત જ્યારે તેમને બહાર લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેમના પર પ્લાસ્ટિકની બોટલથી હુમલો કરવામાં આવ્યો. આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે તેમનો અવાજ દબાવવા માટે સમગ્ર ષડયંત્ર રચવામાં આવ્યું. વિરોધ પક્ષના મહિલાઓએ, અમારા વિરોધ પક્ષના ભાઈઓએ મને પ્રોટેક્શન આપ્યું, છતાં પણ મહિલાઓ દ્વારા મને હુમલો કરવામાં આવ્યો. માર્શલો દ્વારા મને ખેંચીને બહાર કાઢી મૂકવામાં આવી અને પાછળથી ભાજપની મહિલાઓએ મને બે ત્રણ વાર મારી પણ લીધું, મુક્કા પણ મારી લીધા અને મારો હાથ પણ મોડી નાખ્યો. આ રીતના શું શાસન કરશે? શું આ રીતના લોકોના હિતના કામ કરશે? મેયરશ્રીએ અમને અમારી રજૂઆત સાંભળવાને, અમને બોલવા દેવાને બદલે ફક્ત અને ફક્ત જે લોકોનો અવાજ દબાવી દેવા માટે અને એને ડરના હિસાબે કે આ લોકો એના વિસ્તારમાં જઈને જે ભાજપના અત્યાર સુધીના ગપગોળા છે એ ખુલ્લા પાડશે, એટલા માટે અમને પાંચેય સભ્યોને ટીંગાટોળી કરી અને સભાખંડની બહાર ફેંકી દેવામાં આવ્યા. જૂનાગઢ મહાનગરપાલિકાનું 395.61 કરોડ રૂપિયાનું બજેટ આજે પાસ કરવામાં આવ્યું. અગાઉ મહાનગરપાલિકાના કમિશનરે 9 કરોડ રૂપિયાના વધારા સાથે બજેટ સ્થાયી સમિતિમાં મોકલ્યું હતું, પરંતુ સ્થાયી સમિતિએ 9 કરોડ રૂપિયાનો વધારો નામંજૂર કરીને 395.61 કરોડ રૂપિયાનું બજેટ સર્વાનુમતે પાસ કરાવ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકાના ઇતિહાસમાં પહેલીવાર મહિલા મેયર દ્વારા માતાજીની સ્તુતિ તેમજ ભગવાન શંકરના શ્લોક બાદ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમ રણ ઉત્સવ થાય છે એવી રીતે જૂનાગઢમાં પણ એક ગિરનાર મહોત્સવ થાય અને પ્રવાસીઓ અહીંયા 4-5 દિવસનો આ ગિરનાર મહોત્સવ થાય, ટુરિસ્ટો રોકાય અને આ જૂનાગઢને અને પ્રકૃતિને માણી શકે એ અંતર્ગત આ બજેટમાં પ્રોવિઝન કરવામાં આવ્યું છે. બજેટ તો દીવા સમાન છે, દીવા સપના સમાન, પણ જે મુદ્દાને એ બધા એણે લીધા, પણ અમને મને એવું લાગતું નથી કે આ કામ બધા જે થાય અત્યાર સુધી તો આ લોકોના કામ બધા કાગળ ઉપર જ રહેલા છે. આ 10 ટમ થયા એલું આવે છે, એવું કેદુંનું આવે છે. આ લોકોની આ 5 ટમ પૂરી થઈ ગઈ અને આ પાછી આ ઢીવર ગયા. તો આ સાથે હાલ સમાચારમાં રોકાઈશું એક બ્રેક માટે.